જય વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં તત્વજ્ઞાન વિષય છે તેનો અભ્યાસ કરવાનો છે આની પહેલાંના લેક્ચરમાં આપણે તર્કશાસ્ત્ર એટલે શું પાઠ પહેલાંમાં એની થોડી ઘણી વ્યાખ્યા અને તેનો અભ્યાસ કર્યો હતો તો હવે આજે આપણે તર્કશાસ્ત્રનો રૂપલક્ષી સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે પાઠ્યપુસ્તક હોય તો એમાં અથવા તો સ્ક્રીન ઉપર ધ્યાન આપજો તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ લોજિક ઇઝ અ ફોર્મલ સાયન્સ તત્વજ્ઞાન પણ એક શું છે વિજ્ઞાન છે પહેલું જેનામાં આવે છે મિત્રો પહેલી લાઇનમાં કે એરિસ્ટોટલ અનુસાર વિશ્વની કોઈ પણ વસ્તુ અંગે બે રીતે વિચાર કરી શકાય આપણે કોઈપણ વસ્તુની વાત કરતા હોય તો એરિસ્ટોટલ એવું કહે છે કે કોઈ પણ વસ્તુની વાત કરતા હોય ને તો વસ્તુની વાત બે રીતે થાય એમાં પહેલી રીતે કોઈ પણ વસ્તુને દ્રવ્ય હોય છે અને બીજું કોઈપણ વસ્તુને રૂપ હોય છે મિત્રો દ્રવ્ય એટલે શું તો કે વસ્તુ જે પદાર્થમાંથી બનેલી હોય ને એને એનું દ્રવ્ય કહેવાય મેટર જેમ કે હું એમ કહું કે લાકડાનું ટેબલ તો લાકડું છે ને એનું દ્રવ્ય છું કારણ કે ટેબલમાંથી બનેલું છે લાકડામાંથી તો વસ્તુ જેમાંથી બનેલી હોય એને શું કહેવાય છે દ્રવ્ય અને બીજું એરિસ્ટોટલ અનુસાર કે કોઈ પણ વસ્તુને રૂપ હોય છે રૂપ એટલે કે એનો આકાર આપણે એમ કહીએ કે ટેબલ તો ટેબલ એક આકાર છો ખુરચી તો એ બીજો આકાર છો એટલે કોઈ પણ વસ્તુ અંગે કેટલી રીતે વિચાર કરી શકાય છે બે રીતે પેલું કોઈ પણ વસ્તુને દ્રવ્ય હોય છે અને બીજું કોઈ પણ વસ્તુને શું હોય છે રૂપ હોય છે પછી કહે છે મિત્રો કે દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે તે ઉદાહરણ તરીકે લાકડાનું ટેબલ લોખંડનું ટેબલ લાકડાના ટેબલમાં લાકડું દ્રવ્ય છે અને લોખંડના ટેબલમાં લોખંડ દ્રવ્ય છે આપણે જે આગળ સમજૂતી મેળવી એ જ અહીં આપેલી છે કે લાકડાનું ટેબલ તો લાકડું એ દ્રવ્ય છું અને લોખંડના ટેબલમાં લોખંડ એ દ્રવ્ય છું આ રીતે આપણે પ્લાસ્ટિકના ટેબલની વાત કરીએ તો પ્લાસ્ટિક એ હું છું દ્રવ્ય અને જે ટેબલ છે એનું હું છું રૂપ તો હવે આગળ મિત્રો કે રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુમાં જે સમાનપણે રહેલું છે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં સમાનપણે છે જો ટેબલ તો એવું નથી ને કે ટેબલ ખાલી એક જ વસ્તુનું બની શકે લાકડાનું બને લોખંડનું બને એલ્યુમિનિયમનો બને પ્લાસ્ટિકનો બને ઘણી બધી વસ્તુઓનું બની શકે છે એટલે દ્રવ્ય ભલે અલગ અલગ હોય પણ એનો આકાર કેવો હોય એક સમાન હોય અને એનું શું કહેવાય છે રૂપ કહેવાય છે દાખલા તરીકે લોખંડના ટેબલમાં જે સમાનપણે જોવા મળે છે તે ટેબલનું રૂપ છે તર્કશાસ્ત્રમાં રૂપલક્ષી સ્વરૂપને સમજવા માટે આપણે પ્રથમ રૂપ અને દ્રવ્ય વચ્ચેનો ભેદ સમજવો આવશ્યક છે એ માટે નીચેની પંક્તિ જોઈએ તો ઘાટ ઘડીએ પછી નામરૂપ જૂજવા એક વખત આપણે ઘાટ એટલે કે એનો આકાર બની નાખીએ આકાર બનાવી નાખીએ ને પછી એ બધાના નામ અલગ અલગ આપી દઈએ છે માની લો હું એમ કહું લોખંડમાંથી બારી બની દરવાજો બન્યો ખિલ્લી બની નાની નાની મોટા મોટા છે એરોપ્લેનના પાટિયા બન્યા તો વસ્તુ તો મૂળ એક જ તે લોખંડ એટલે લોખંડને ઘડીએ પછી નામ કેવા આપી શકીએ અલગ અલગ અંતે તો હેમનો હેમ હોય એટલે શું કહેવાય છે અંતે તો બધું વસ્તુ કેવું છે એક જ તે તો અહીં એ જ રીતે બીજું ઉદાહરણ કે આ પંક્તિમાં દ્રવ્ય તેમજ રૂપ વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે કવિ કહે છે તેમ સુવર્ણના જુદા જુદા ઘરેણાને આકાર જુદા જુદા છે મેં તમને લોખંડનું ઉદાહરણ આપ્યું છે પણ અહીં તમને સલનું ઉદાહરણ આપ્યું છે સુવર્ણનું કે રૂપની દૃષ્ટિ અલગ અલગ એવા પદાર્થોનું દ્રવ્ય એક સરખું હોય છે તેવી રીતે એક સરખું રૂપ ધરાવતા અનેક પદાર્થોમાં દ્રવ્ય પણ ભિન્ન ભિન્ન હોઈ શકે છે એક જ બીબા વડે પહેલાના જમાનામાં છે ને મિત્રો જ્યારે આધુનિક યંત્રો નહોતા ત્યારે સિક્કા જે હોય ને સોનાના સિક્કા ચાંદીના સિક્કા આ બધા સિક્કા બનાવવાનું જે સાધન હતું ને એ સાધનને બીબા તરીકે ઓળખવામાં આવતું હતું હજી ઘણી જગ્યાએ એનો ઉપયોગ થાય છે કે એક જ બીબા વડે તૈયાર કરેલા સિક્કાઓનું રૂપ એક સરખું હોય છે બીબા એટલે ટૂંકમાં યાદ રાખવાનું સિક્કા બનાવવાનું યંત્ર કે સાધન કે મશીન જે જૂના સમયમાં ઉપયોગ થતું હતું પણ તેમના દ્રવ્ય તરીકે સુવર્ણ ચાંદી કે અન્ય ધાતુનો પણ આપણે શું કરી શકીએ છીએ ઉપયોગ કરી શકીએ છીએ પછી તાર્કિક વિચારણા એ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે છે તર્કશાસ્ત્રમાં થતી તાર્કિક વિચારણામાં દલીલ કે અનુમાનને છે એ રૂપે જોવામાં આવે છે અને આ દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રના દલીલના વિષય તરફ દુર્લક્ષે છે અને કેવળ રૂપને ધ્યાનમાં લે છે એટલે અહીં કેવા શું માગે છે મિત્રો એ આપણે પહેલાં સમજીએ કે આપણે જ્યારે તત્વજ્ઞાન ભણતા હોય ને તો તત્વજ્ઞાનમાં દ્રવ્યનું કંઈ કામ નથી પણ રૂપનું કામ છે આગળ આપણે એવું ભણશું કે તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે કારણ કે તત્વજ્ઞાનમાં દાખલા ગણતી વખતે ફક્ત દાખલાના વિષય એટલે કે એનો રૂપ એનો આકાર પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે એમાં શેની વાત થઈ છે એની એની સાથે કાંઈ નિસ્બત નથી હવે આગળ દલિત એ વિધાનો દ્વારા રજૂ થાય છે વિષયની દૃષ્ટિએ વિધાનો એ ભલે પરસ્પરથી ભિન્ન હોય છતાં વિધાનોનું રૂપ એક હોઈ શકે છે આ મુદ્દાની સ્પષ્ટતા કરવા માટે નીચે કેટલાક વિધાનો આપેલા છે બે શબ્દો છે મિત્રો એક ધ્યાનમાં રાખજો એક શબ્દ છે વિધાન અને બીજો શબ્દ છે વાક્ય વિધાન એટલે શું તો કે જેના દ્વારા મને અને તમને કંઈક કોઈ કોઈ પ્રકારની માહિતી મળે ને તો એને વિધાન કહેવાય માહિતી પ્રદાનાત્મક વાક્યને વિધાન કહેવાય છે અને બીજું વાક્ય જેમાં માહિતી ન મળે આ ઓ આવા જે શબ્દાર્થ છે ને એને વાક્ય કહેવાય તો વિધાન એટલે જેમાં માહિતી મળતી હોય અને વાક્યમાં માહિતી મળતી નથી આપણે અભ્યાસ કરીશું બીજા પાઠમાં આવશે હવે નીચેના કેટલાક ઉદાહરણો જોઈએ છે મિત્રો આ ઉદાહરણમાં આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખશું એક એમાં દ્રવ્ય આપેલું હશે અને એક એમાં રૂપ હશે રૂપ એટલે જે બધા પાંચ વાક્યો આપણે જોઈ રહ્યા છીએ તો એ પાંચે પાંચ વાક્યમાં જે સરખા શબ્દો હોય ને એને આપણે એનું રૂપ કહેશું અને દ્રવ્ય બધામાં સરખું નહીં હોય જોજો અલગ અલગ હશે પહેલું છે કે સર્વ કવિઓ ડાક્ટરો દયાળુ હોય છે સર્વ સંતો પરોપકારી છે સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે અને સર્વ પક્ષીઓ ચાંચ ધરાવે છે તમને એમ થાય સાહેબ તમે આટલું સ્પીડમાં બોલી ગયા અમારે કેમ યાદ રાખવું પણ હજી એક વાર કહું છું આમાં તમે તમારી જાતે વિધાન બની શકો બનાવી શકો છો તમારે આગળ એક શબ્દ મૂકવાનો છે પાછળ એક શબ્દ આગળ શબ્દ પાંચે પાંચ વાક્યમાં કયો છે સર્વ અને છેલ્લે કયો છે તો કે છે તો આગળ કયો શબ્દ લેવાનો સર્વ અને છેલ્લે કયો શબ્દ લેવાનો છે બાકી વચ્ચે ગમે એ બે શબ્દ મૂકી દેવાના હું એમ કહું સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે થઈ ગયું આને જેવું વાક્ય હજી એકાદ વાક્ય કદાચ આપણે જેવું જ તે સર્વ શિક્ષકો પ્રેમાળ છે આવી રીતના તમારે ખાલી બે શબ્દ લેવાના બે શબ્દમાં આગળના શબ્દની આગળ સર્વ લગાડવાનું પાછળના શબ્દની પાછળ હું લગાડવાનું છે એટલે એ છે ને તમારા ઉદાહરણ બની જશે આપણે જ્યારે રૂબરૂ ભેગા થશે ક્લાસમાં ત્યારે આના વિશે વધારે સમજીશું પણ અત્યારે એક એવું વાક્ય યાદ રાખો કે આગળ આપણે સર્વ શબ્દ છે એ મૂકવાનો છે પાછળ કયો મૂકવાનો છે અને કોઈ પણ બે શબ્દ વચ્ચે મૂકી દેવાના છે એટલે આપણું વિધાન બની ગયું સર્વ વિદ્યાર્થી હોશિયાર છે સર્વ માતાઓ પ્રેમાળ છે સર્વ અને છે તો સર્વ અને છે ને એ આપણી માટે રૂપ છે અને વચ્ચેના જે શબ્દો છે ને એ આપણી માટે દ્રવ્યો છે વચ્ચેના શબ્દો એટલે કયા શબ્દો કવિઓ કલ્પનાશીલ ડાક્ટરો દયાળુ છે સંતો પરોપકારી છે વિદ્યાર્થીઓ વિવેકી છે અને પક્ષીઓ શું ધરાવે ચાંચ ધરાવે તો આ બધું આપણી માટે દ્રવ્ય છે અને સર્વ અને છે આપણી માટે શું છે રૂપ છે તો હવે મિત્રો એની ચર્ચા કરીએ કે ઉપરયુક્ત વિધાનમાં જુદા જુદા વિષયો વિશે માહિતી આપવામાં આવી છે પરંતુ પ્રત્યેક વિષયમાં વિષય એટલે એનો દ્રવ્ય પરંતુ પ્રત્યેક વિષયમાં રજૂ થતું રૂપ એક સરખું છે અને એ રૂપ કયું છે મિત્રો સર્વ છે એટલે સમજાય છે વચ્ચે જે વિષય આપ્યો છે ને એને આપણે દ્રવ્ય કહેશું અને પહેલા અને છેલ્લાના શબ્દને આપણે એવી કહેશું બીજી રીતે વિધાનના વિષય અને રૂપ વિષયના ભેદની વિશેષ સમજૂતી માટે જુદા જુદા વિષયને લગતા અનેક વિધાનો એક જ રૂપમાં રજૂ થઈ શકે છે એ હકીકતની સ્પષ્ટતા માટે નીચેના વિધાનો જોઈએ આ મિત્રો આપણે વિધાનો શરૂ કરીએ ને પાંચ એ પહેલાં જુઓ નીચે તમને અહીંયા પેરેગ્રાફમાં આપ્યું છે જો અને તો ઉપરમાં આપણી માટે રૂપ કયું હતું સર્વ છે અહીં આપણી માટે રૂપ કયું થશે જો અને તો તો જો અને તો આપણી માટે રૂપ છે અને જો અને તો સિવાયના જે શબ્દો આપ્યા છે ને એ આપણી માટે એનો વિષય કે વિષયનું દ્રવ્ય છે સમજીએ જો વિદ્યાર્થી વાંચે છે તો તે પાસ થાય છે તો જો અને તો આપણી માટે રૂપ અને વિદ્યાર્થી વાંચે છે અને શું થાય છે પાસ થાય છે એ દ્રવ્ય થયું જો શિક્ષકો અભ્યાસ નિષ્ઠ બને છે અભ્યાસ પ્રત્યે મહેનત કરે છે તો વિદ્યાર્થી શિક્ષણમાં રસ જાગે છે તો જો તો રૂપચુ અને વચ્ચેના જે વાક્યો આપેલા છે એ દ્રવ્ય થયું જો પરિશ્રમ કરશો તો સફળતા પ્રાપ્ત થશે પરિશ્રમ કરવી એટલે મહેનત કરશો અને સફળતા એ બંને દ્રવ્ય અને સેમ જો તો રૂપ છું પછી જો સર્વનો સહકાર મળે છે તો કાર્ય સિદ્ધ થાય છે જો આપણે સાંસ્કૃતિક વારસો જાળવીએ તો સાંસ્કૃતિક મૂલ્યો ધરાવે છે તો આ પાંચે પાંચ વિધાનમાં જો અને તો આપણી માટે રૂપ છે અને એની સિવાયના જે વિધાનો છે એ આપણી માટે એનું શું છે મિત્રો દ્રવ્ય છે પછી ઉપરુક્ત પાંચે વિધાનો નિરીક્ષણ કરતાં એ સ્પષ્ટ થશે કે આ વિધાનોમાં વિષયો જુદા જુદા છે પહેલામાં વિદ્યાર્થી વિષય છે બીજામાં શિક્ષકો ત્રીજામાં પરિશ્રમ ચોથામાં સર્વનો સહકાર અને પાંચમામાં વારસો પરંતુ દ્રવ્ય પાંચે પાંચે પાંચમાં કેવું છે સરખું છે સેમ એ રીતે હવે નીચેના પાંચ ઉદાહરણોમાં તમે કહેજો જોજો કયું દ્રવ્ય છે ને કયું રૂપ છે કાં તો વિવેક ફરવા જશે અથવા વાંચવા બેસશે પહેલું ઉદાહરણ બીજું કાં તો રાજેશ નોકરી કરશે અથવા વ્યવસાય કરશે ત્રીજું ઉદાહરણ કાં તો આત્મન બ્રિટન જશે અથવા જર્મની જશે ચોથું કાં તો ગીતા વાંચીએ અથવા કુરાન વાંચીએ અને પાંચમું કાં તો સૂર્યનો પ્રકોપ થશે અથવા હિમયુગ થશે હવે આમાં કયો શબ્દ તમને એક સરખો લાગે છે તો તમે સીધું જોઈ શકો છો દરેકમાં પહેલો શબ્દ આપ્યો છે કા અને તો અને વચ્ચે છે અથવા કા તો અથવા અહીંયા પેરેગ્રાફમાં નીચે ઘાટાક્ષરે આપેલું છે કાતો અથવા એ વિધાનનું રૂપ છું અને વિવેક ફરવા જશે રાજેશ નોકરી કરશે આત્મન ગીતા સૂર્યપ્રકોપ આ બધું આપણી માટે હું છું દ્રવ્ય તો આમાંય તમે તમારી રીતે ઘરે વિધાનો બનાવી શકો છો માની લો કાં તો સ્કૂલે જઈશ અથવા ટ્યુશનમાં જઈશ થઈ ગયું ને એ કાં તો પછી મૂકવાનું એક ક્યાં મૂકવાનું વિધાન અથવા પછી કાં તો વરસાદ આવશે અથવા વરસાદ આવશે નહીં કાં તો મયુરસર રાજકોટ જશે અથવા રસિયા જશે તો આમાં પણ મિત્રો આપણે શું કરવાનું છે ફક્ત કાં તો અથવા મૂકવાનું છે કાં તો અથવા પછી એક વાક્ય મૂકવાનું કાં તો અને અથવાની વચ્ચે એક વાક્ય મૂકવાનું અને અથવા પછી એક વાંચી વાક્ય મૂકવાનું છે પછી હજી એક ઉદાહરણ જોઈ લઈએ કે ઉપરયુક્ત બધા વિધાનોને જોતાં એ સ્પષ્ટ થાય છે કે ઉપરના પ્રત્યેક વિધાનનું રૂપ સરખું એ હોય છે કાં તો અથવા અને હજી એક ઉદાહરણો જોઈએ તો મહાભારતના અઢાર પર્વ છે અને રામાયણના સાત કાંડ છે મહાભારત તમે જોઈ લીએ છીએ અત્યારે ટીવીમાં લોકડાઉનમાં આવે છે અને રામાયણના સાતકાંડ છે પછી પ્લાસ્ટિકનો ત્યાગ કરો અને પૃથ્વીને પ્રદૂષણથી બચાવો વડીલો આજ્ઞા આપે છે અને બાળકો આજ્ઞા પાલન કરે છે રમેશ સ્વાધ્યાય કરે છે અને ભણવામાં આગળ વધે છે અને ગુરુગ્રહ છે અને સપ્ત ઋષિ હું છે તારો છે તો ઉપરયુક્ત પાંચેય વિધાનનું નિરીક્ષણ કરતાં પણ એ બાબત આપને ખ્યાલ આવે છે કે પ્રત્યેકમાં વિધાનનું રૂપ કેવું છે સરખું છે અને એ આપણી માટે કયું છે મિત્રો અને તો ઉપરયુક્ત પાંચે ઉદાહરણો એક મિત્રો પાંચમા ઉદાહરણનું બાકી રહી ગયું કે આમાં છે ને આપણે કોમન શબ્દ આવે છે અને અનેની આગળ એક વાક્ય લખવાનું ને અનેની એક પાછળ વાક્ય લખવાનું એટલે આપણે આ વાક્ય બનાવતા આવડી જશે ન આવડે તો ચિંતા ન કરતા સહેલો વિષય છે રૂબરૂ જ્યારે મળશું ત્યારે વ્યવસ્થિત રીતે એને સમજીશું કે અને પહેલાં એક વાક્ય આવે છે જો વરસાદ આવશે જો શબ્દ નો પ્રયોગ કરી શકે વરસાદ આવશે અને ખેડૂતો રાજી થશે મેં એક ઉદાહરણ બનાવ્યું તમે પણ આવી રીતના ઘરે ચાર પાંચ ઉદાહરણ બનાવી શકો છો હું ભણીશ અને આગળ વધીશ હું મહેનત કરીશ અને સરકારી નોકરી મેળવીશ તો આ રીતે ખરે તમે ઘણા બધા ઉદાહરણો છે એ સાથે બનાવી શકો છો હવે મિત્રો આપણે જોયું કે બધામાં રૂપ એક સરખા છે પહેલામાં સર્વ છે બીજામાં જોતો ત્રીજામાં કાતો અથવા અને ચોથામાં અને હવે ઉપરયુક્ત ઉદાહરણો એ વાત સ્પષ્ટ કરે છે કે વિચારણાનો વિષય અને વિચારણાનું રૂપ બંને ભિન્ન છે વિચારણાનો વિષય અને રૂપનો ભેજ સમજાવતા તર્કશાસ્ત્રમાં લાટા અને મેકબથ લખે છે કે આપણે જે રીતે વિચારીએ તે વિચારણાનો રૂપ છે મારી વિચારવાની રીત તમારી વિચારવાની રીત કેવી છે અલગ છે એટલે આપણે જે રીતે વિચારીએ એ વિચારણાનો રૂપ છે અને જેના વિશે વિચારીએ એ વિચારણાનો વિષય છે મારી તમારી વિચારવાની રીત અલગ એટલે એ રૂપ પણ માની લો હું ને તમે અત્યારે તત્વજ્ઞાન વિશે વિચારીએ છીએ તો આ તત્વજ્ઞાન વિચારણાનો શું થયો વિષય આથી તર્કશાસ્ત્રમાં આપણે કોના વિશે વિચારીએ છીએ તેનો શબંધ નથી પણ કઈ રીતે વિચારીએ છીએ અર્થાત પ્રમાણભૂત દલીલનું રૂપ કેવું છે તે તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન છે એટલે મેં તમને પહેલાં કીધું એમ કે તર્કશાસ્ત્રમાં વિચારણાના વિષય પ્રત્યે નહીં પણ વિચારણાના રૂપ પ્રત્યે ધ્યાનમાં લેવામાં આવે છે હવે નીચે ધ્યાન આપજો મિત્રો વિધાનોની જેમ દલીલનું મૂલ્યાંકન કરતી વખતે તર્કશાસ્ત્ર રૂપને ધ્યાનમાં લાગે લે છે દાખલા તરીકે સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ કુશાગ્ર એટલે ખૂબ સારી બુદ્ધિ ધરાવે છે સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે બહુ મોટું નામ છે એમનું તેથી ત્રણ ટપકા આપેલા છે તો તેને આપણે શું ગણવાનું તેથી સ્ટીફન હોકિંગ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે હવે ખાસ મિત્રો છે ને ઘડીક બીજી કોઈ પણ જગ્યાએ ધ્યાન છોડીને અહીંયા જે નાખજો હવે ઘડી નીચે આપણે આપણે જોઈ શકીએ છીએ કે ઉપર જે ઉદાહરણ જોયું ને એનું રૂપ તત્વજ્ઞાનમાં છે ને તમારે કોઈ પણ એક વાક્ય કે એક શબ્દ હોય ને એની માટે એક અંગ્રેજી અક્ષર મૂકવાનો એથી ઝેડ સુધીનો જેમ કે અહીં વૈજ્ઞાનિકો છે એની માટે નીચે પેજ નંબર પાંચ ઉપર શરૂઆતમાં પેરેગ્રાફમાં સાયન્ટિસ્ટ એસ મૂકેલો છે સર્વ સાઇન્ટિસ્ટ પછી કુશાગ્ર બુદ્ધિ તો એની માટે કે મૂકેલો છે સમજાય છે પહેલી લાઈન સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે વૈજ્ઞાનિકો માટે એસ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે એની માટે કે છે આમ નામ છે પછી સ્ટીફન હોકિંગ તો હોકિંગ માટે શું મૂક્યો છે એચ અને એ કેવા છે વૈજ્ઞાનિક આપણે પહેલી લાઇનમાં જો વૈજ્ઞાનિક માટે એસ ધર્યો હતો ને તો બીજી લાઈનમાં પણ એની માટે શું ધારવાનું એસ વરી પાછું એનું એ વાક્ય બીજી લાઇનમાં હતું સ્ટીફન હોકિંગ એની માટે એચ મૂક્યો કહો તો એ ત્રીજી લાઈનમાં પણ એની માટે શું મૂકીએ છીએ એચ અને કેનો અર્થ આપણે પહેલી લાઈનમાં શું કર્યો હતો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે તો જો તમને વિધાનનું આવું રૂપ જોવા મળે એસ કે એચ એસ એચ કે તો આ દલીલનું કેવું રૂપ છું પ્રમાણભૂત રૂપ છું મિત્રો એક બીજી વસ્તુ આ જે ત્રણ લાઇન છે એમાંથી પહેલી બે લાઇન છે ને એને આધાર વિધાન કહેવાય અને ત્રીજી લાઈન છે ને એને ફલિત વિધાન કહેવાય પહેલી બે લાઇનને કયો વિધાન આધાર વિધાન અને ત્રીજી લાઈનનું કયું વિધાન કહેવાય છે ફલિત વિધાન તો હવે આ પ્રમાણભૂત દલીલનું રૂપ છે એસ કે અને એતના સામે ગમે તે પદ મૂકવામાં આવે પરંતુ સ્થાન ઉપર મુજબનું હશે તો તે પ્રમાણભૂત દલીલ કહેવાશે છે હવે મિત્રો આપણે નીચેના જે પાંચ ઉદાહરણ જોવા જઈ રહ્યા છે ને એમાં સેમ ટુ સેમ આવશે આપણે નેહા સરસ્વતીનું પૂજન કરીએ તો એની જગ્યાએ એસ મૂકી દઈશું નેહાને વિદ્યા પ્રાપ્ત થશે તો એની માટે ક્યાં મૂકી દેશું સમજાય છે સમજી આગળ દલીલના રૂપના વિધાનો અને ભેદની સમજૂતી માટે જુદા જુદા વિષયોને લગતા રૂપ હોઈ શકે છે તેની સ્પષ્ટતા આપણે નીચે પ્રમાણે કરીએ જો નેહા સરસ્વતીનું પૂજન કરે તો નેહાને વિદ્યા પ્રાપ્ત થાય પૂજન કરે છે તેથી વિદ્યા પ્રાપ્ત થશે હવે ખાસ ધ્યાન આપજો કઈ જગ્યાએ નીચે તમને અંગ્રેજી અક્ષરમાં આ પેજમાં પી તો ક્યુ લખ્યું છે નેહા સરસ્વતીનું પૂજન કરે એની માટે પી ધારો એવું લાગે ને તો તમારી પાસે ચોપડો હોય ને તો એની નીચે પી લખો જુઓ અને તો આમનામ આપેલું છે તો પછી નેહાને વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત થશે તો એની માટે ક્યુ ધારો હવે બીજો આધાર વિધાન એટલે બીજી લાઈન નેહા સરસ્વતીનું પૂજન કરે છે તો પહેલી લાઈન છે પહેલો આધાર વિધાન અહીંયા નીચે આવ્યું એટલે ઉપર આપણે નેહા સરસ્વતીનું પૂજન કરીએ એની માટે પી ધાર્યો હતો તો અહીંયા પણ પી કેવો આવ્યો પાછો તેથી નેહાને શું પ્રાપ્ત થાય છે વિદ્યા પ્રાપ્ત થશે એટલે ક્યુ પાછો આવ્યો ત્રીજી લાઈનનો પાછું રિપીટ જો નેહા સરસ્વતીનું પૂજન કરે તો જો નેહા સરસ્વતીનું પૂજન કરે એની માટે આપણે શું ધાર્યું પી પછી તો નેહાને શું પ્રાપ્ત થશે વિદ્યા પ્રાપ્ત થશે નેહા સરસ તો નેહાને વિદ્યા પ્રાપ્ત થશે એની માટે ક્યુ ધાયર્યું વરી પાછી એને એ લાઈન આવી નેહા સરસ્વતીનું પૂજન કરે તો નીચે પાછું ધ્યાન આપો પાછું પી લખ્યું તેથી ક્યુ બીજું જો તમે વાંચશો તો પાસ થશો તો વાંચશો માટે પી અને પાસ થશો એની માટે ક્યુ પાછો શબ્દ આવ્યો તમે વાંચો છો તો એની માટે પી તો તમે પાસ થાવ છો તો એની માટે શું છે ક્યુ જો ન સમજાતું હોય તો આની માટે અલગથી સ્પેશિયલ એક વિડીયો આવશે જો વરસાદ આવશે તો પાણીની સમસ્યા હળવી થશે વરસાદ આવશે તેથી પાણીની સમસ્યા કેવી થશે હળવી થશે પછી જો પંખો ચાલે છે તો હવા આવે છે તો પંખો ચાલે એની માટે પી અને હવા આવે છે એની માટે ક્યુ પંખો ચાલે છે તેથી હવા આવે છે પી તેથી ક્યુ જો પ્રણવ મહેનત કરશે તો તેને સફળતા પ્રાપ્ત થશે પ્રણવ મહેનત કરે છે તેથી પ્રણોને શું પ્રાપ્ત થાય છે સફળતા હવે સમજીએ આ કઈ રીતના મૂકેલું છે ઉપર્યુક્ત દલીલનું નિરીક્ષણ કરતાં એ સ્પષ્ટ થાય છે કે તેમાંનું પ્રત્યેક દલીલનું રૂપ એક સરખું છે આ દલીલમાં આવતા પહેલાં સાદા વિધાન પહેલું સાદું વિધાન એટલે કહ્યું કે નેહા સરસ્વતીનું પૂજન કરે છે તમે વાંચશો વરસાદ આવશે પંખો ચાલે છે અને પ્રણો મહેનત કરે આ પહેલાં સાદા વિધાન માટે આપણે પી મૂકીએ બીજા સાદા વિધાન માટે નેહાને વિદ્યા પ્રાપ્ત થશે તમે પાસ થશો પાણીની સમસ્યા હળવી થશે હવા આવે છે અને સફળતા પ્રાપ્ત થશે એની માટે ક્યુ પ્રતિક મૂકવામાં આવે તો નીચેનું મૂળ રૂપ સ્પષ્ટ થશે જો પી તો ક્યુ પી તેથી ક્યુ પછી સેમ એ રીતે કાં તો રશ્મિ નોકરી કરશે અથવા રશ્મિ વ્યવસાય કરશે રશ્મિ નોકરી કરશે એ પહેલું સાદું વિધાન અને રશ્મિ વ્યવસાય કરશે એ કેટલામું સાદું વિધાન બીજું રશ્મિ વ્યવસાય કરશે નહીં નહીં એટલે એની માટે નિષેધ મૂકવાનો હજી બાકી છે તેથી રશ્મિ શું કરશે નોકરી કરશે પછી આ સાદા વિધાન એટલે વાક્ય હો મિત્રો બીજું કાંઈ નહીં સમજૂતી મેળવવાની છે પણ હજી વાત લાગશે પછી કાં તો વરસાદ આવશે અથવા દુકાળ પડશે દુકાળ પડ્યો નથી તો ક્યું નહીં અને વરસાદ આવ્યો છે કાં તો હું અમદાવાદ જઈશ અથવા મુંબઈ જઈશ હું મુંબઈ જઈશ નહીં અથવા હું તેથી હું અમદાવાદ જઈશ ચોથો કાં તો રણજીત વિનય વિનિયનમાં ભણશે વિનિયન પ્રવાહ એટલે કયો સાયન્સ પ્રવાહ અથવા ચરણજીત વાણિજ્ય એટલે કોમર્સમાં ભણશે ચરણજીત વાણિજ્યમાં ભણતો નથી એટલે કોમર્સમાં ભણતો નથી તે હિસ્સેમાં ભણે છે વિનિયનમાં ભણે છે કાં તો વિજય કાં તો વિવેકનો વિજય થશે અથવા વિવેકનો પરાજય થશે વિવેકનો પરાજય થશે નહીં તેથી વિવેકનો શું થશે વિજય થશે હવે આમાંય મિત્રો દરેકમાં બે સાદા વિધાન છે કઈ રીતે જુઓ પહેલું સાદા વિધાન રશ્મિ નોકરી કરશે બીજું સાદું વિધાન રશ્મિ વ્યવસાય કરશે બીજા ઉદાહરણમાં પહેલું સાદું વિધાન વરસાદ આવશે બીજું સાદું વિધાન દુકાળ પડશે નહીં એનું એ સાદુ વિધાન નીચે પાછું આપ્યું છે ત્રીજું હું અમદાવાદ જઈશ એ પહેલું સાધુ વિધાન હું મુંબઈ જઈશ બીજું સાધુ વિધાન ચોથામાં ચરણજીત વિનિયનમાં ભણશે ચરણજીત વાણિજ્યમાં ભણશે પાંચમું વિવેકનો વિજય થશે અને વિવેકનો પરાજય થશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રત્યેકમાં કેટલા સાદા વિધાન છે બે હવે જો બીજું સાદું વિધાન છે ને એની પાછળ દરેકમાં નહીં લગાડવામાં આવ્યું છે જોઈ શકો છો તમે પહેલાંમાં રશ્મિ વ્યવસાય કરશે નહીં બીજામાં દુકાળ પડ્યો નથી ત્રીજામાં હું મુંબઈ જઈશ નહીં ચોથામાં ચરણજીત વાણિજ્યમાં ભણતો નથી અને પાંચમામાં વિવેકનો પરાજય થશે નહીં તો એની માટે છે ને નીચે ઉદાહરણમાં જુઓ ક્યુ નહીં લખ્યું છે અને છેલ્લે પહેલાં સાદા વિધાન માટે પી મૂકેલો છે તો ઉપરયુક્ત બધી દલીલોને જોતાં એવું સ્પષ્ટ થાય છે કે બધી દલીલોનું રૂપ એક સરખું છે પણ દલીલમાં આવતા પહેલા સદા વિધાન માટે પી અને બીજા સદા વિધાન માટે ક્યુ પ્રતિક મૂકવામાં આવે તો નીચે મુજબનું રૂપ જોઈ શકાય છે વાંચન આ રીતના થશે મિત્રો કા તો પી અથવા ક્યુ ક્યુ નહીં તેથી પી હકીકતમાંનું વાંચન કઈ રીતના થાય એ આપણે શીખીએ તો પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી થાય કાંઈ ટપો નહીં પડે એટલે આપણે પછી જોઈશું પણ અત્યારે વાંચન કઈ રીતના કરવાનું આપણે તો પી અથવા ક્યુ ક્યુ નહીં તેથી પી હવે ઉપરુક્ત દલીલ અને તેમના રૂપો સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક દલીલ કોઈને કોઈ વિષયને લગતી હોય એટલે ગમે એ દલીલ જોઈએ ને તેમાં એક વિષય હોય પછી બીજું વિષયને એનું રૂપ હોય ત્રીજું કોઈ પણ દલીલનો પ્રામાણ્યનો નિર્ણય લખતી વખતે તર્કશાસ્ત્ર દલીલના વિષયને નહીં પરંતુ ફક્ત એને શેને ધ્યાનમાં લે છે રૂપ એટલે આપણે આ જોયું ને પી અથવા ક્યુ ક્યુ નહીં તેથી પી આખું વિધાન હું છે એને જ જોવાનું પણ વિધાનનું રૂપ જોવાનું છે અને ચોથું તર્કશાસ્ત્રના દલીલના વિષયને નહીં પરંતુ વિષયને શેના ધ્યાનમાં લે છે રૂપને ધ્યાનમાં લે છે તેથી તર્કશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે રૂપલક્ષી શાસ્ત્ર છે અહીં આ લેક્ચર આપણે મિત્રો પૂરો કરી રહ્યા છીએ હિન્દ